નમસ્કાર બોલાય માં આપનું સ્વાગત છે. હું છું બરકતુલા ખત્રી. બોડેલીમાં એસટી ડેપો આગળ રોડ ડિવાઈડર પર વધુ એક અકસ્માત સર્જાયો છે. એક ઇકો કાર રોડ ડિવાઈડર પર વચ્ચોવચ મધ્યમાં ચડી ગઈ અને સેન્ટરમાં જ આવી ગઈ. એ પ્રકારે આવી ગઈ કે આ કારને હટાવી પણ મુશ્કેલ બને. લોકો મોટી સંખ્યા માત્ર જમા પણ થઈ ગયા, કારણ કે તમાશાને ટેળું નથી એ પ્રકારે પણ. અને લોકો ત્યાં જે ગાડી ઉપર ચડી ગઈ હતી એના બચાવ માટે અને જે અંદર લોકો ફસાયા તેમને નીકાળવા માટે પણ આપણે તસવીરમાં દ્રશ્યમાન થાય છે કે અધરતાલ અટકી પડેલી ડિવાઈડર પર ચડી ગયેલી આ કાર. અહીં રેડિયમ પટ્ટી સહિતની ચીજ વસ્તુઓ લગાવવા માટે લોકો દ્વારા માંગ કરવામાં આવી છે. બોડેલી મુદ્રાને જોડતો માર્ગ છે આ. ભયંકર આગળ અકસ્માત વારંવાર થઈ રહ્યા છે અને આ એક ડિવાઈડર એવો છે જે કેટલા વખતથી એની પૂછવાજો કોઈ જાતે રીલિંગ નથી, કોઈ જાતે રેડિયમ પટ્ટી નથી, કોઈ જાતે કોઈ નિશાન નથી. અને આમાં વારંવાર સ્પીડમાં રાતે 10-11 વાગે તો કેટલાય લોકોને ગંભીર ઇજાઓ થયેલી છે અને અસંખ્ય વાર અકસ્માત થયા છે. કેટલી વાર વિડીયો કરીને પબ્લિક મીડિયામાં વાયરલ કરેલા છતાં બી કોઈ તંત્રને આ દેખરેખ રાખતું નથી અને આ બિલકુલ બેદરકારી છે. કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ હોય એવું તંત્ર. શું માંગ છે તમારી? શું માંગ તમારી? તાત્કાલિક ડિવાઈડર સર્વિસ કરવામાં આવે, રેડિયમ પટ્ટી મારવામાં આવે, રેડિયમ બોર્ડ મારવામાં આવે અને લોકોને જોખમમાં લોકો આ ફરી રહ્યા છે. આ પૂજાની કોઈ લાગણી નથી, આ પૂજાની કોઈ ચિંતા નથી એવું અમને જણાઈ રહ્યું છે. ઓકે, હું નામ તમારું? સામાજિક કાર્યકર્તા અમજદ. જો આપે બોલાય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવશો.